आगामी 6 महीना सुधी सरकारी अने खानगी शाळा कॉलेजोमां अभ्यास करता विद्यार्थीओनी संपूर्ण फी माफ करावामां आवे तेवी मांगणी साथे एनएसयूआई द्वारा वडोदरा कलेक्टर कचेरी खाते आवेदनपत्र पाठवीने रजूआत करवामां आवी। देशमां COVID-19 नोवेल कोरोना वायरस संक्रमण अटकाववा अने विशेष करीने विद्यार्थीओमां कोरोनानो चेप न फैलाय તે માટે રાજ્યમાં આવેલ તમામ શાળા કોલેજો લોકડાઉન પહેલાથી એટલે કે 15મી માર્ચથી જ બંધ કરવાના આદેશો સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા, ત્યારે શાળા કોલેજોમાં ઇલેક્ટ્રિસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થતા નથી। બીજી તરફ લોકડાઉનના કારણે મધ્યમ અને નાના પરિવારોના નોકરી, કામ ધંધા, રોજગાર બંધ હોવાના કારણે આર્થિક રીતે સંકડામણ પણ ભોગવી રહ્યા છે, ત્યારે શાળાઓ અને કોલેજો દ્વારા આવા પરિવારોને રાહત આપવામાં આવે અને ખાનગી શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસે ફી ન ઉઘરાવવામાં આવે તેવી રજૂઆત સાથે NSUI દ્વારા વ્રજ પટેલની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। મેડમ, માનવીની વાત કરી લઈએ તો તમે જોઈ લીધું છે કે ગુજરાત NSUI આખા ગુજરાતમાં ફી માફી માંગી રહી છે। આગામી 6 મહિના જે છે એટલે જે પ્રથમ સત્રની જે ફી કહેવાય એ ફીની માફી કરવામાં આવે। જી, આજે NSUI વિદ્યાર્થીઓ અને વાલીઓના એક પ્રશ્નને લઈને કલેક્ટર શ્રી પાસે આવ્યા હતા અને અમારી માંગણી એવી છે કે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને જે ફી ભરવાની અત્યારે મુશ્કેલી પડી રહી છે, તમે ક્યાંક ને ક્યાંક જો શાળા હોય કે કોલેજ હોય અત્યારે ફી ઉઘરાણીને સૌથી પ્રથમ માધ્યમ આપી રહ્યું છે। પારૂલ યુનિવર્સિટી, સિગ્મા હોય, ITM હોય, શાળાની વાત કરી લઈએ, નવરચના, ભવન્સ, બિલાવન, આ દરેકે દરેક સ્કૂલ ફીના મેસેજ કરી રહી છે, મફત ભણાવવાની વાત કેમ નથી થઈ રહી? અને આજે જ્યારે ફી નિયમના નિયમ છે ત્યારે આ બધા ફી નિયમની જે સમિતિ છે તેમાં આ લોકોના જ મળ અત્યારે મૂકી દેવામાં આવે છે, જે શિક્ષણ સમિતિમાં ક્યાંક ને ક્યાંક સરકારના ફૂટેલા માણસોને મૂકવામાં આવે છે અને તેથી આ ફી વધારો થઈ રહ્યો છે, પરંતુ સરકાર ક્યાંય પણ એમની સામે આંખ આડે કામ કરી રાખે છે અને તેમની વાત સાંભળવામાં નથી આવતી। પરંતુ આજે NSUI વિદ્યાર્થી અને વાલીના પ્રશ્નોને લઈને આવ્યું છે। આર્થિક પરિસ્થિતિ સુધરવી જોઈએ વિદ્યાર્થી અને વાલીઓની, અને આજે અમારી એક કડક શબ્દ એવા છે, અમારી માંગણી છે કે વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી એ માફી થવી જોઈએ। 20 લાખ કરોડનું જો પેકેજ મળી શકતું હોય તો પછી વિદ્યાર્થીઓ માટે એક પણ પેકેજ કેમ નથી મૂકવામાં આવ્યું? આ સરકારને અમારો પ્રશ્ન છે। જી, આજે વિદ્યાર્થીઓ